હલો ફ્રેન્ડ્સ રાઇસ પોર્ટ્સ અને રેસીપી ચેનલમાં હું મીના પટેલ આજે તમારી માટે તુરિયાનું શાક લઈને આવી છું ફ્રેન્ડ્સ આપણે આગળના વિડીયોમાં જોયું કે શાકભાજી કેવી રીતે સાફ કરવા એ વિડીયોમાં જે તુરિયા મેં સાફ કર્યા હતા એ જ તુરિયાનો આજે આપણે યુઝ કરવાનો છે તો એકદમ ફ્રેશ તુરિયા લાગે છે હવે એની માટે આપણે છોલીને તુરિયા સમાર્યા છે એમાં ટામેટું લસણ તેલ જીરું મીઠું હળદર અને મરચાંનો યુઝ કર્યો છે તો સૌથી પહેલાં આપણે કૂકરમાં આ શાક બનાવીશું એટલે કૂકર ગરમ કરવા મૂકીએ એમાં ત્રણ ચમચી તેલ નાખ્યું છે આ શાકમાં વધારે તેલ નથી જોઈતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે જીરું બરાબર તતડી જાય એટલે સમારેલું લસણ નાખ્યું છે જો તમને સમારેલું ના ભાવતું હોય તો તમે વાટેલું લસણ પણ આમાં નાખી શકો લસણને એકદમ સરસ લાલ કરવાનું છે અને એને થોડી થોડી વારે હલાવ્યા કરવાનું છે લસણ લાલ થઈ ગયું છે તો આપણે એમાં ટામેટો નાખવાનું છે ત્યારબાદ આપણે હળદર અને લાલ મરચું નાખી અને થોડું શેકાવા દેવાનું છે શેકાઈ જાય એટલે આપણે તરત જ એમાં સમારેલા તુરિયા નાખવાના છે તુરિયા એકદમ ફ્રેશ છે એટલે આપણે બહુ પાણી નથી નાખતા પણ ત્રણથી ચાર ચમચી જેટલું એમાં પાણી નાખવાનું છે કૂકરને આપણે તરત જ એક મિનિટ માટે ઢાંકી દઈશું એટલે વઘારની સ્મેલ બહાર ના નીકળી જાય હવે ઢાંકણ ખોલી અને એમાં આપણે મીઠું નાખવાનું છે જો પણ ભાવતું હોય તો તમે થોડુંક શુગર અથવા ગોળ પણ નાખી શકો શાકને હલાવ્યા કરવાનું છે હવે તમે જોઈ શકશો કે પાણી ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે દૂધી ગલકા તુર્યા આ શાક એવા છે કે ગરમ થાય પછી પાણી છૂટું પડે હવે આપણે આ શાકમાં એક વિસલ વગાડીશું વિસલ થઈ ગઈ છે એટલે આપણે કૂકર ખોલી નાખ્યું છે તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી છૂટ્યું છે હવે એક ટિપ્સ આપું છું કે આ શાકમાં તમે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી પાણી નાખી અને એનું બેટર બનાવીને તમે નાખશો તો રસો સરસ જાડો થઈ જશે અને શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે આ શાક ખીચડી અને પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ શાકનો ટ્રાય કરજો શાક થઈ ગયું છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ હવે સૌ માટે આપણું શાક રેડી છે તો ફ્રેન્ડ્સ આ શાક એકદમ ગામડાની સ્ટાઇલનું બન્યું છે એને તમે રોટલા ખીચડી અથવા પરાઠા સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન જરૂરથી પ્રેસ કરશો તો આવી જુદી જુદી રેસીપી અમે તમારી સાથે શેર કરીશું